મને પેટમાં હતા ને સંયમ ભાવે દીક્ષા લીધી ને દીકરાનો જન્મ થયો ને બધા એને નબાપા નબાપા કહીને ચીડવે છે. માને પૂછે છે, મા મારો બાપ ક્યાં છે? તારો બાપ કમાવા ગયો છે, ખોટી વાત નહીં કર, મારો બાપ ક્યાં છે? તારા બાપે સંન્યાસ લઈ લીધો છે તો હું પણ લઈશ. આજનો જમાનો નતો, પૂછાઈ લેવાય. અમારા પપ્પા મારા ત્યાં વિચરે છે અને 8 વર્ષનો આ છોકરો બાપને શોધવા માટે એકલો નીકળ્યો છે. એકલો એક ગામથી બીજે ગામ શોધતા શોધતા એક દિવસે જે ગામમાં સંયમ બહુ સુરી છે એ જ ગામમાં મનક પહોંચ્યો છે. સામેથી બાપ આવે છે, અહીંથી મનક જઈ રહ્યા. લોહીનો સંબંધ તો છે જ, ભેગો લાગણીનો સંબંધ. આ લોહી અને લાગણીના સંબંધ ભેગા થયા, બાપને દીકરા પ્રત્યે લાગણી થઈ અને દીકરો એ મહાત્માને પૂછે છે, મહારાજ તમે મારા પિતાજીને ઓળખો? તું કોણ? તું ક્યાંનો? સમજી ગયા, બીજો કોઈ નથી, મારો દીકરો. ભગવાનના શાસનના મહાત્માઓની દીર્ઘ દ્રષ્ટિ જુઓ. પોતાના સંતાનનો માત્ર આલોકનો વિચાર નથી કરવાનો, સાથે પરલોકનો કરવાનો. આલોકનો વિચાર કરે બાપ છે, પરલોકનો વિચાર કરે ગુરુ છે. અને મનકને દીક્ષા આપીશ, તારા પિતાજી સાથે હું તમને લઈ જઈશ. દીક્ષા આપ્યા પછી ખબર પડી 6 મહિનાનું આયુષ્ય છે, એને કઈ રીતે તારવો અને એના માટે સૂત્રની રચના કરી, અલગ અલગ પૂર્વમાંથી અલગ અલગ અધ્યયનોને એકત્રિત કર્યા અને એમાંથી એક સૂત્ર તૈયાર થયું જેનું નામ, વાહ, જાણે ભણીને આવ્યા હોય એવી રીતના બોલીશ. 10 વૈકાલિક અમારી એબીસીડી. મનક મુનિ માટે બનાવેલું આ સૂત્ર મનક મુનિના કાળ ધર્મ થઈ ગયા પછી ગુરુ મહારાજ સંહરી લેવા માંગતા હતા. સંઘે વિનંતી કરી, સાધુઓએ સંઘને કીધું કે અમારા ગુરુદેવ આ સંહરી લે છે, પ્લીઝ તમે એમને રોકો. સંઘે વિનંતી કરી કે આવનારા કાળના શ્રમણો માટે આ બારાખડી આ એબીસીડી કામે લાગશે, માટે રહેવા દો. સંઘની વિનંતીને માન આપી રહેવા દીધું અને એ 10 વૈકાલિક આજે બધા જ સાધુઓ એના યોગોદવહન ના કરે ત્યાં સુધી એને વડી દીક્ષા ન થાય, આવી વડી દીક્ષામાં મૂળભૂત નિમિત્ત જેને કહી શકાય એવું આ 10 વૈકાલિક સૂત્ર ડ્યુ ટુ મનક મુનિ. એ મનક મુનિનો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીશું. એના પછી આવે છે ત્રીજા, ભગવાન મહાવીરની પાઠ પરંપરામાં જેવો થઈ ગયા છે પ્રાય 13મી પાઠે, જેનું ચરિત્ર પણ તમને મોઢે છે. હા, વજ્રસ્વામી સ્ટોરી તો ખબર જ છે, બહુ સ્ટોરીને હું નહીં લંબાવું. એ બાળકના જન્મ થયા પછી ઘરની અંદર આજુબાજુ એ બધાએ બોલવાનું શરૂ કરી દીધું, આના બાપે દીક્ષા ન લીધી હોત તો અત્યારે આ બાળકનો કેવો સરસ મજાનો હેપી બર્થડે મનાવ. જો આ ભગવાનના શાસનની ઘટનાઓ જુઓ, બાળક પેટમાં હોય અને બાપ ચારિત્રના માર્ગે જાય. સંયમભવ ધનગીરી, ધનગીરીએ દીક્ષા લીધી અને અહીંયા વજ્રનો જન્મ થયો ને વજ્રને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. આજે એક એવી ઘટના ઉપર તમારું ફોકસ લઈ જવા માંગુ છું, જ્યારે ખબર પડી કે મારા બાપે દીક્ષા લીધી છે તો હવે મારે પણ દીક્ષા લેવી છે. એ વજ્રસ્વામી કેટલા મહિના સુધી રડ્યા છે જરાક બોલજો. 6 મહિના યાદ આવે છે ભગવાન ઋષભદેવના માતા મરુદેવા, એ કેટલા વર્ષ રડ્યા? હવે અહીંયા બેઠેલાઓને પૂછું, તમે 1 કલાક રડીને બતાવો. તમે 1 કલાક હસી નથી શકતા, તમે 1 કલાક રડી નથી શકતા, જ્યારે જે હજી ઘોડિયાની અંદર છે, જેને પૂરો મહિનો નથી થયો, એ બાળક સવાર બપોર સાંજ ચારિત્ર માટે રુદન કરતો હોય, એના હૈયામાં એ ચારિત્ર કેવું બેઠું હોય? એક દૂધ માટે રડે ને તો પણ એની લિમિટ હોય છે, ખબર છે કેટલું રડે? 1/2 કલાક, પછી થાકે અને પછી સુઈ જાય.
આ તો મોદી સ્ટાઇલ નો હતો. હું સૂતો નથી ને મારી માને સુવા દેતો નથી, હું સુઈશ નહીં અને રડી રડીને મારી માને સુવા દઈશ નહીં. આજુબાજુ સગા વાલા બધા ભેગા થઈ ગયા. અરે સુનંદા, આમ થોડું ચાલતું હશે? આ દીકરા ઉપર બંનેનો અધિકાર સરખો છે. તું અર્ધાંગીની તો 50% તારો ને 50% એના બાપનો. આજે 6-6 મહિના થઈ ગયા, તું એકલી સહન કરે કેમ ચાલે? હવે સોંપી દે, ખબર પડે દીકરાને કેમ મોટો કરી શકાય છે, ખબર પડે. આપણે એકલા જ હેરાન થવાનું, છો એ હેરાન થતા.